અધર્મ સર્ગોત્ખન કરતા ધર્માન્વયુષ્ટિ કરતા હરે બધાના હૃદયમાં સર્વાવતારી સર્વોપરી સર્વકારના કારણ આપણા સર્વ કોનિષ્ઠ દેવી ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ એમની પૂર્ણ કૃપાથી પૂજ્ય ધર્મ એક હજાર આઠ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ એમના પૂર્ણ રાજ્યપાથી આજે નૂતન નવલા વર્ષમાં તીર્થભૂમિ તીર્થધામ શ્રદ્ધારને આંગણે દિવ્ય સ્વામિનારાયણ સત્સંગ છવ્વીસમી છાવણી ચાલી રહી હોય વચનાબદ્ધિ શતાબ્દી મહોત્સવ તૃતીય સોપાનમાં નૂતન વર્ષના પ્રભાત કાળે આપણે જ્યારે બધા એકઠા થયા હોય ત્યારે ભગવાન શ્રી સાનિધ્યમાં ઉપસ્થિત પૂજ્ય કોઠારી સ્વામી પૂજા આનંદ સ્વામી પૂજ્ય બ્રહ્મસ્વામી પૂજ પૂર્ણસ્વામી બાલમકુદ સ્વામી વગેરે બ્રહ્મનિષ્ઠ સંતો પાર્ષદો દેશ દેશાંતરથી વધારે બધા ભગવાનના ખૂબ જ વાહલા ભક્તો બધાને ખૂબ જાય જાતે જય સ્વામિનારાયણ લક્ષ ચેનલ કર્તવ્ય ચેનલ સરદાર કથા યુટ્યુબ વગેરેના માધ્યમથી ઘેરે બેસી આ નૂતન વર્ષને માણતા એવા લાઈવમાં જોડાયેલા તમામ ભક્તોને પણ ખૂબ હેદથી જા જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય હિન્દ જય ભારત કેમ છો બધા આનંદમાં છો આજનો દિવસ બહુ જ આનંદમાં પસાર થવો જોઈએ વિચાર ને પોઝિટિવ નેગેટિવ નેગેટિવ વિચાર તમને શોખમાં લઈ જાય પોઝિટિવ વિચાર તમને આનંદમાં લઈ જાય પહેલાં તો નક્કી કરજો કે તો મેં તે સંજોગમાં આનંદમાં રહેતા શીખવું છે સંજોગ બદલાઈ રાખે પણ મારો આનંદ ન બદલાય એવું નક્કી કરી નાખો તો નૂતન વર્ષ તમારું ખૂબ જ સારું જશે ખૂબ જ આનંદપ્રદ પ્રસાર થશે સંજોગો તો બદલાતા જ રહેવાના છે અને સંજોગો અનુરૂપ આપણે જીવવા કરતાં આપણા અનુરૂપ સંજોગ બની જાય આપણા આનંદને સંજોગો પણ વિકી ન શકે એવી આજના દિવસે આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ મંગળ પ્રભાતે આપણે ઠાકોરજીની પહેલાં આપણા મંદિરમાં મંગળ આરતી કરી અત્યારે સભાની અંદર ઠાકોરજીનું પૂજન કરીને આપણે શણગાર આરતી કરી ઠાકોરજીને સરસ રીઝવવાને માટે કીર્તનના માધ્યમથી આપણે કાલાવાલા કર્યા આપણે તો માત્ર કાલાવાલા કરવાના છે રીઝવાનું એમને આપણે પ્રાર્થના કરીએ પરમેશ્વર આપણા અધિકારી છીએ પરમાત્મા રીઝવાને અધિકારી છે આજનો પવિત્ર દિવસ આવી તીર્થભૂમિ તીર્થધામમાં વિતાઓનો પ્રથમ દિવસ આપણને પ્રાપ્ત થયો એટલે પહેલાં તો આવો પવિત્ર દિવસ અને આવા પવિત્ર સ્થાનમાં વ્યતીત કરવાનો આપણે ઠાકોરજી લાભ આપ્યો માટે ઠાકોરજીનો ખૂબ ખૂબ હૃદયથી આપણે આવડતો શું વ્યક્ત કરીએ પરંતુ આપણા હૃદયના ભાવને ઠાલવીએ અત્યારના પ્રભાતકાળે પરમપૂજ્ય મહારાજશ્રી સાથે આશીર્વાદ પ્રાપ્ત કરી જયસભનારાયણ થયા મોટા મોટા સંતો સાથે પણ આશીર્વાદ પ્રાપ્ત કરી સ્મરણ થયા મહારાજ મહારાજશ્રીને મેં કહ્યું કે આપ આશીર્વાદ આપો એટલે મને કહે સ્વામી આશીર્વાદ સંતો પર તો સદૈવને માટે સ્વયં ભગવાન સ્વામિનારાયણના વરસતા જ રહ્યા છે અમારા પણ ખૂબ રૂડા આશીર્વાદ છે બધાને એક સરખા સૂર નીકળ્યા કે આજના મંગળ દિવસે તો અમારો રૂડા આશીર્વાદ છે પણ વિશેષ અમે ભગવાનને પ્રાર્થના કરીને આશીર્વાદ આપીએ છીએ સરદાર મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ જ આવી રહ્યો છે ખૂબ દિવ્યતાથી ખૂબ ભવ્યતાથી પૂર્ણ થાય સંપ્રદાયને આન અને શાન વધેવો આ પ્રતિષ્ઠા મહોત્સવ નિર્વિઘ્ન પાર ઉતરે એવા અમે આશીર્વાદ આપીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ ભક્તો જાણે કે આ મહોત્સવ બધાનો મહોત્સવ બની ગયો પરંપજ અમારા ગુરુશ્રી જ્ઞાનજીવનદાસ સ્વામી નીલકંઠ સ્વામી મોટા મોટા સંતો સાથે બધાને એક જ આશીર્વાદ હતા મહોત્સવ બહુ નિર્વિઘ્ન પાર ઉતરે અને ભક્તો આજે નૂતન નવલા વર્ષે આપણે આપણા માટે તો પ્રાર્થના કરતા હોઈએ પરંતુ મહોત્સવ માટે પ્રાર્થના કરી આપણા માટે નથી સંપ્રદાય માટે કરાયેલી પ્રાર્થના છે કારણ કે એક એક વર્ષથી સંતોનો તો સતત દાખલો છે પરંતુ હજારો લાખો ભક્તોએ ખૂબ ભજન પણ કર્યું છે ને સાથે સાથે ખૂબ ઉમંગની સાથે ધનથી સેવા કરી છે એ બધાના હૃદયની ખૂબ જ ભાવના છે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ સંતોને તમામ હરિભક્તોની ભાવના પરમપુજી મહારાજની જે ભાવના એનો આપ સ્વીકાર કરી આવો તો મહોત્સવ બહુ નિર્વિઘ્ન પાર ઉતરે એવી અમારા બધા એના ઉપર દ્રષ્ટિ કરજો ભગવાન શ્રી હરિના ચરણોમાં આજને દિવસે પ્રાર્થના કરું કૃપાનાથ ગમે તેવા તો અમે બધાએ તમારા છીએ માટે તમામ સંતો પાર્ષદો અહીંયા બેસીને પ્રત્યક્ષપણે આ શિબિરનો લાભ લેનારા બધા જ ભક્તો ઓનલાઈનના માધ્યમથી ઘેરે બેસીને આ શિબિર અને છાવણીનો નૂતન વર્ષનો લાભ લેનારા તમામ ભક્તો મોક્ષના પથે ચાલનારા તમામ ભગવાનના ભક્તો બધાએના ઉપર આપ ખૂબ રાજી થાજો અને હે કૃપાનાથ એવી કૃપા દ્રષ્ટિ કરજો બધા સહજ સહજમાં મોક્ષના પથ ઉપર આગળ વધી શકે અને આપને રાજી કરી શકે તમામ સંતો તમામ ભક્તો એના હૃદયમાં એક જ ભાવના હોય છે કે ગમે તે પ્રકારે અમારે ભગવાનને રાજી કરવા છે ભગવાનને વહેલા એવા સંતો ભક્તો આચાર્ય મહારાજ શ્રી બધાને ખૂબ રાજી કરવા છે તો કૃપાનાથ આપે બધાના કોળને પૂરા કરજો એવા દિવ્ય જીવન બધાના બનાવજો જે જીવન આપને ગમે ભગવાનના સંતોને ગમે ભક્તોને ગમે આચાર્ય મહારાશ્રીને ગમે એવા દિવ્ય જીવન બનાવજો બધાને આપમાં ખૂબ પ્રેમ થાય ખૂબ હેત થાય જીવન ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિથી સભર બની રહે પરિવારમાં પણ ખૂબ સત્સંગ અભિવૃદ્ધિને પામે પરિવારના સદસ્યોના હૃદયમાં પણ હે મહારાજ આપ બિરાજમાન થાવ એવા બધાયના જીવન બની રહે આજને દિવસે આપણે સમૂહમાં ભગવાનને પ્રાર્થના કરીએ છીએ પ્રાર્થના એવું એક જબરજસ્ત ઓજાર છે કોઈ કામ ન કરી શકે ત્યારે પ્રાર્થના કામ કરી જાય આપણે બધા જ હૃદયથી ભગવાનને પ્રાર્થના કરીએ અમે પણ બધાએના વતી ભગવાનને પ્રાર્થના કરીએ બધાએના ઉપર મહારાજ આપ ખૂબ રાજી થાઓ ગ્રસ્ત ભક્તોના જીવનમાં પણ જે કોઈ આધિવ્યાધિ ઉપાધિ હોય એ તમામ નિવૃત્તિ પામે આપમાં હેતે ખૂબ થાવ ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિથી જીવન સભર બનો સાથે કોઈ વ્યવહારિક આટી ઘૂટી હોય તો એમાંથી પણ આપ પાર ઉતારજો આપણા ભજનમાં ભક્તોને વિક્ષેપ થયો કોઈ અવરોધ હોય તો અવરોધનું આપ નિવારણ કરી અને બધા એને આપમાં ખૂબ હિત થાય એવી કૃપા દૃષ્ટિ કરજો સહજમાં પ્રાપ્ત થયેલી સંપત્તિ હોય યા તો ગુણ હોય એ બધા જ ગુણ અને સંપત્તિ આપને રીઝવા માટે ઉપયોગમાં આવે એવી કૃપા દ્રષ્ટિ કરજો આપણા સંતો ભક્તોને રાજી કરવા માટે વપરાય એવી કૃપા દ્રષ્ટિ કરજો સદૈવને માટે સત્સંગમાં દાસ બની જીવન જીવાય આપણા દાસના પણ દાસ બની અને કૃપાનાથ આપણે રાજી કરી શકીએ એમ બધા જ અમારા બધા એના ઉપર કૃપા દૃષ્ટિ કરજો એ ભગવાન શ્રીના ચરણો બધાના વતી પ્રાર્થના કરીએ છીએ વલ્લભગતો આજનો દિવસ ભગવાનને પ્રાર્થના કરી પરમાત્માનું પૂજન કરી સંતો ભક્તોનું પૂજન કરી બધાનો રાજી પ્રાપ્ત કરવાનો દિવસ છે આજના દિવસે આપણે વિશેષ તો સંપ્રદાયનો અદ્વિતીય મહોત્સવ જ્યારે થવા જઈ રહ્યો હોય અને એનો મહોત્સવનો બધાથી મહત્વનો જો કોઈ ભાગ હોય તો એ ભાગ છે યજ્ઞ રાખ જો પ્રતિષ્ઠાની અંદર તમે કદાચ સંજોગ ન હોય તો કથાપારા ન કરો તો પણ પ્રતિષ્ઠા થાય પણ યજ્ઞ વિના પ્રતિષ્ઠા ન થાય એટલે યજ્ઞ બધાય કરતાં પ્રધાન ભાગ છે તો ભક્તો આજને પવિત્ર દિવસે આપણે એક હજાર ને આઠ કુંડી દિવ્ય હજાર યજ્ઞ અને પ્રધાન કુંડની સાથે એક એક હજારને નવ કુંડી જ્યારે યજ્ઞ થવા જઈ રહ્યો હોય ત્યારે સ્તંભ સ્તંભરોપણ કરી અને ભક્તો આજે આપણે ત્યાં પણ સ્તંભરૂપવા માટે જવાનું હોય બધા ભક્તો આજે થોડોક પૂજન વિધિ ટૂંકાવશું કારણ કે નવ વાગ્યા પહેલાં આપણે બધો વિધિ પૂરો કરવાનો હોય ત્યાં નવ વાગ્યા સુધી મુહૂર્ત સારું છે એટલે સાડા આઠ વાગ્યા આપણે ત્યાં પહોંચી જવાનું હોય તો સંતો પાર્ષદોના પૂજનના તમારે દર્શન કરવાના છે અને માનસિક સંતોનું પૂજન કરવાનું છે અને સંતો તમને બધાને રાજી કરવા માટે અમે પણ અને સંતો તમારા સ્થાને આવી પુષ્પોથી ભક્તોનું પૂજન કરશું તમે માનસિક પૂજન કરજો અમે પ્રત્યક્ષ પૂજન કરશું અને સંતોના વડીલ સંતોના હાથે આજના પવિત્ર દિવસે પ્રસાદ પણ પ્રાપ્ત થશે અને આપણો વિધિ પૂર્ણ થશે એની તમામ ભક્તોએ ખાસ નોંધ લેવી આજના નૂતન વર્ષે પ્રભુના ચરણોમાં છત છત વંદનની સાથે ने खूब अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए